બધી બહેનોને આજના જય સરદાર આપણે વિષય વિજ્ઞાન એની અંદર પાઠ નવમો આનુવંશિકતા અને ઉદ્વિકાસ એ પાઠની અંદર આજે લેક્ચર ત્રીજું જોઈએ છીએ બે લેક્ચર આપણે જોયા આનુવંશિકતા વિશેના

એ ઉદ્વિકાસની પ્રક્રિયા થતી હોય છે તો એના માટે જવાબદાર છે ડીએનએ માં ખામીઓ ડીએનએ ની અંદર જે અમુક પ્રકારની ખામી જોવા મળતી હોય એનાથી ભિન્નતા આવતી હોય છે અને ઘણીવાર લિંગી પ્રજનન વખતે આ આ પ્રક્રિયા થતી હોય છે એના માટેનું એક ઉદાહરણ આપણે જોઈએ ઉદાહરણ એવું છે કે એક વસ્તીની અંદર સમૂહ છે એનો રંગ છે લાલ છે લાલ રંગના ભમરા છે બધા લાલ રંગના છે એટલે એની વસ્તી આખી લાલ રંગની છે હવે આ લાલ રંગની ભમરાની અંદર લિંગી પ્રજનન થતું હોય છે તો ભમરા બધા એના આનુવંશિકતા પ્રમાણે લાલ રંગના ઉત્પન્ન થતા હોય છે હવે એ જંગલની અંદર રહેતા હોય છે ગીચો ઝાડીની અંદર એમાં અમુક કાગડા પણ રહેતા હોય છે તો આ જે કાગડા છે એ ભમરાનો ખાઈ જાય છે ભમરાનો શિકાર કરે છે એટલે જયારે કાગડા ભમરાનો શિકાર કરે એટલે ભમરાની વસ્તી છે એ ઓછી થાય લિમિટ મારીએ પણ ઘણી વાર એવું બને છે કે આ પ્રજનનની ક્રિયા દરમિયાન રંગની અંદર વિવિધતા ઉત્પન્ન થાય છે એટલે કે લાલ રંગના ભમરામાંથી એક ભમરો લીલા રંગનો જોવા મળે છે તો લાલ રંગના ભમરાની અંદર આ લીલા રંગનો એક ભમરો ઉત્પન્ન થાય છે હવે આ ભમરો જ્યારે એની સંતતિનું નિર્માણ કરે છે લીલા રંગનો તો

શિકાર કરતા હોય છે ભમરાનો ત્યારે લાલ રંગનો ભમરો સ્પષ્ટ દેખાય છે અને લીલા રંગનો ભમરો દેખાતો નથી એટલે કાગડા લાલ રંગના ભમરાને વીણીને ખાઈ જાય છે એટલે ધીમે ધીમે બને છે એવું લીલા રંગનો ભમરાની સંખ્યા વધતી જાય છે ને લાલ રંગના ભમરાની સંખ્યા ઘટતી જાય છે તો એક સમય એવો આવે છે કે મોટા ભાગના ભમરા છે લીલા રંગના થઈ જાય છે અને એકય ભમરો લાલ રંગનો રહેતો નથી તો અહીંયા આ રીતેનો ઉદ્વવિકા થયો લીલા રંગનો ઉદ્વિકાસ થઈ ગયો લાલ રંગમાંથી આખી જાતિ એની લીલા રંગમાં ફેરવાઈ જાય છે તો આવી રીતે ઘણીવાર ઉદ્ધવિકાસ થતો હોય છે બીજો એક આપણા ઉદાહરણ જોઈએ અ લાલ રંગની જે વસ્તી આપણે જોઈએ ભમરાની અંદર એમાં અમુક પ્રજનન વખતે રંગની અંદર આપણે વિવિધતા જોવા મળી હતી એમ પાછી વિવિધતા જોવા મળે તો એમાં ભમરો વાદળી રંગનો ઉત્પન્ન થતો થાય છે કાલ્પનિક છે વાદળી રંગનો ભમરો ઉત્પન્ન થાય એક ભમરો વાદળી રંગનો થયો હવે બને છે એવું કે પાછું જયારે એની સંતતિ થાય ત્યારે પાછી વાદળી રંગની થાય લાલ રંગની પણ થાય છે એની સંખ્યા આ અમુક કાગડા વેણી લે છે પણ અમુક લાલ રંગના ભમરા રહી જાય છે ભમરાની સંખ્યા લાલ ની ઓછી રહી છે અને વાદળી રંગની સંખ્યા ધીમે ધીમે વધે છે હવે એની સંખ્યા અમુક ઓછી રહેતી જાવ આથી બને છે એવું કે કોઈકવાર હાથીનું ઝુંડ આખું જંગલની અંદર આવતું હોય છે અને જાડી ઝાખરા એમાં વિખેર કરી નાખે ત્યારે ભમરા કંઈક નીચે પડી ગયા હોય છે તો બનવા કાળ આકસ્મિક રીતે એના પગ છે એ જમીન ઉપર પડતા હોય છે અને પગને કારણે એવું છે કે લાલ રંગના ભમરા છે એ બધા નાશ પામતા જાય છે તો ધીમે ધીમે લાલ રંગના ભમરા આ આકસ્મિક ઘટનાઓને કારણે નાશ પામ્યો હોય છે અને વાદળી રંગના ભમરા છે એ અમુક બચી ગયા હોય છે અને અમુક સમયે એ આખી વસ્તી વાદળી રંગના ભમરાથી જોવા મળે છે તો આ રીતે રંગ પરિવર્તન આનુવંશિક અપવાદ જોવા મળે છે આ હવે ઘણીવાર એવું પણ બને છે ભમરાની અંદર વસ્તીમાં ખોરાકની દ્રષ્ટિ આપણે જોઈએ કેવી રીતે ભિન્નતા ઉદ્ભવે તો જ્યારે ભમરા રહેતા હોય છે લીલા રંગના ભમરા છે એ વનસ્પતિ

મોટે ભાગે સુકાઈ જાય છે તો નાશ પામે છે એટલે ભમરાને ખોરાક મળતો નથી એટલે એનો જે ઉભા ઘટે છે ખોરાક મળતો નથી ઘટી જાય છે એટલે કે દુબડા પાતળા થઈ જાય છે જે વ્યવસ્થિત હૃષ્ટ ભમરા હતા એને બદલે ખોરાકને કારણે દુબડા પાતળા થઈ જાય છે પણ આ ફેરફાર ખોરાક ઘટવાને કારણે થયો છે અને એ આનુવંશિક ફેરફાર નથી એટલે અમુક સમયે ભમરા અમુક જીવી જાય છે જીવતા હોય છે પણ એનું શરીર છે નબળું પડી જાય છે બને છે એવું કે અમુક સમયે પાછું એ રોગ વનસ્પતિમાંથી જતો રહી છે અને રોગ જતો રહેવાને કારણે એ પાછા એને ખોરાક પૂરતો મળવા લાગે છે ખોરાક પૂરતો મળવાને કારણે પાછા ભમરા છે એ પુષ્ટ થઈ જાય છે અને એની જાતે વિકાસ પામાવી દે છે તો આ ખોરાકને કહે એમાં ફેરફાર જોવા મળ્યો છે તો આવી રીતે ઉદ્દવિકાસ ઘટનાઓ આપણે જોવા મળતી હોય છે હવે આના ઉપરથી આપણે જોવાના છે ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો ઉપાર્જિત અને આનુવંશિક લક્ષણો આના ઉપરથી ઉપાર્જિત લક્ષણો અને બીજું છે આનુવંશિક લક્ષણો ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય આનુવંશિક લક્ષણો કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ એના ઉદાહરણો જોઈએ આપણે તો આપણે પેલા ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય એના વિશે જોઈએ તો આપણે જોઈએ તો જે લક્ષણો પર્યાવરણની આંતરક્રિયાથી વિકાસ પૈમાં હોય પર્યાવરણને કારણે ટૂંકમાં વિકાસ પૈમાં હોય અને આનુવંશિક ન હોય અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરતા ન હોય વારસામાં ન આવતા હોય એવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય એ પર્યાવરણની આંતરક્રિયાને કારણે અથવા તો પર્યાવરણને અનુલક્ષીને એનો ઉદભવ થયો હોય એટલે એવા લક્ષણો કોઈ ડીએનએમાં ફેરફાર થતો નથી ડીએનએના ફેરફાર કર્યા વગર એ લક્ષણો ઉત્પન્ન થાય છે અને એના વાસોમાં આ લક્ષણો આવતા નથી એવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય એટલે ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય આપણે જોયો હવે એના ઉદાહરણો જોઈએ તો હમણાં આપણે એક ઉદાહરણ જોયું તો ભમરાનો ભમરાનું ઉદાહરણ જોયું તો કે ભમરાની વસ્તીની અંદર આ વનસ્પતિની અંદર અમુક રોગ આવ્યો અને રોગને કારણે એ ભમરાને જે ઉભાર ઓછો મળ્યો દુબડા પાતળા થઈ ગયા અને દુબડા પાતળા થવાથી એનામાં ફેરફાર થયો શરીરમાં પણ એ ફેરફાર કાયમી નથી એટલે કે આનુવંશિક નથી પાછા એ નહીં ભમરા જયારે વનસ્પતિની અંદર રોગ જતો રહ્યો તો પાછા હતા એવાને એવા એટલે ઉષ્ટ થઈ ગયા તો એ લક્ષણો આનુવંશિક નથી કોઈ ડીએનએ માં ફેરફાર થયેલો નથી અને વાતાવરણને કારણે આવા ફેરફાર જોવા મળ્યા તો એવા લક્ષણો ઉપાજિત કહેવાય એનું ઉદાહરણ આપણે ભમરાનું છે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ઘણીવાર આપણે જોતા હોઈએ કે ઘરની અંદર ઉંદર હોય એ ઉંદરની આપણે પૂંછડી કાપી નાખીએ તો એ ઉંદરની પૂંછડી કપાઈ ગયેલી હોય પણ એના જે ઉંદર બીજા ઉત્પન્ન થશે એની સંતતિ ઉત્પન્ન થશે એ પૂછડી વગર પાછી પૂછડી વાળી જશે તો એ લક્ષ પૂછડી કાપવાથી એ લક્ષણ કાયમી નથી આવતું એમાં કોઈ ડીએનએ માં ફેરફાર નથી થયેલો આનુવંશિકતા નથી એટલે એ પણ ઉદાહરણ આવે ઉંદરોની પૂછડી કાપવાયેલું ત્યાર પછી આપણા મનુષ્યની અંદર આપણે જોઈએ તો પાણીમાં તરવું તો તરવું છે એ આનુવંશિક લક્ષણ નથી એ આપણે પ્રેક્ટિસ થી આવડી આવતું હોય મોટર સાયકલ ચલાવવું કાર ચલાવી સાયકલ ચલાવી કે આ બધું આનુવંશિક લક્ષણ નથી આવડતું હોય એ ઘણા માતા પિતાને આવડતું હોય સંતાન ને ન આવડતું હોય અથવા તો સંતાન ને આવડતું હોય માતા પિતાને ન આવડતું હોય એટલે કાયમી નથી અને આનુવંશિક નથી એટલે પાણીમાં તરવાની પ્રક્રિયા થતી હોય છે ત્યાર પછી અ આપણે ઘણી બધી ભાષાઓ બોલી શકીએ છીએ એ પણ આનુવંશિક નથી કે જન્મથી કોઈ ભાષા આવડતી જ નથી એ આપણે શીખવાથી આવી ભાષાઓ આવડી જતી હોય છે પછી એ આનુવંશિક નથી સંતાનોમાં જે આપણે ભાષા બોલીએ એ બધી જ આવડતી હોય એટલે એ આનુવંશિક નથી ઉપાજિત લક્ષણોમાં આવે ત્યાર પછી અ આપણે ઘણી વાર અકસ્માત થાય અને અકસ્માત ની અંદર અમુક અંગ ગુમાવી દઈએ માની લો કે અકસ્માત થાય અને આપણો હાથ ગુમાવી દઈએ પગ ગુમાવતા હોય માણસો કે કોઈ આંખ ગુમાવી દેતા હોય ઈજા થતી હોય એના નિશાન રહી જતા હોય તો આવી બધી ઘટનાઓ છે એ ઉપાજિત લક્ષણોમાં આવે એ આનુવંશિકતામાં ન આવે એ અમુક સમય પૂરતી જ હોય છે સંતતિમાં આવી ઘટ એના લક્ષણો ઉતરતા નથી એટલે ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય આપણે જોયું ત્યાર પછી જોઈએ આનુવંશિક લક્ષણો કોને કહેવાય તો આપણે ઉપરજીત થી વિરુદ્ધ છે આ લક્ષણો કે એક પિતૃ પેઢીના જે લક્ષણો છે એની સંતતિમાં ઉતરે એટલે કે માતા પિતાના લક્ષણો છે એ બાળકમાં આવતા હોય છે એ લક્ષણો આનુવંશિકતા કહેવાય ડીએનએ માં ફેરફારને કારણે આ લક્ષણો ઉતરતા હોય છે એટલે કે ડીએનએ માં ફેરફાર થાય એવા લક્ષણોથી અને જનીનો ની અંદર ફેરફાર થાય અને પ્રજનનની ક્રિયા દ્વારા આ લક્ષણો એના સંતતિમાં જોવા મળતા હોય છે પેઢી દર પેઢી વારસામાં આ લક્ષણો ઉતરે છે એટલે એવા લક્ષણો કહેવાય છે આનુવંશિક લક્ષણો તો આનુવંશિક લક્ષણો કોને જોયું આપણે ઉદાહરણ જોઈએ આનુવંશિક લક્ષણોની અંદર ત્વચાનો રંગ એટલે કે ચામડી છે તમે જો અમુક માણસોની ચામડી એકદમ કાળી હોય તો કાળી હોય તો એનો અર્થ એવો છે કે એ લક્ષણો એના પિતૃ પેઢીમાંથી આવેલા હોય છે એટલે કે એના માતા પિતા અથવા તો એની પેઢીના લક્ષણો ની અંદર એની ચામડી માતા પિતાની કાળી હોય તો બાળકની ચામડી કાળી આવે માતા પિતાની ચામડી જો વ્હાઈટ હોય ગોરી હોય તો એના સંતાનો ગોરા રંગના બને તો આ લક્ષણો છે એ બધા આનુવંશિકતા કહેવાય આનુવંશિક કહેવાય એટલે ચામડીનો રંગ છે એ આનુવંશિકતામાં આવે છે આંખની કનિકાનો રંગ ગાયની આંખ જુઓ આપણે બ્લુ રંગની દેખાતી હોય એકદમ અથવા તો લીલા સ્પર્તી આંખ હોય કીકીની રંગ તો એના માતા પિતાના તમે જુઓ તો એના માતા પિતાની આવી આંખ હોય એટલે એના સંતાનમાં આવી કીકીનો રંગ ઉતરતો હોય છે એટલે આવા લક્ષણો છે ડીએનએ ના ફેરફારને કારણે થતા હોય છે તો આવા લક્ષણોને કહેવાય છે આનુવંશિક લક્ષણો ત્યાર પછી આ વાળનો સ્વરૂપ વાળ જુઓ કેટલાકના વાળ એકદમ સીધા હોય છે અને એના સંતાનોના એવા જ વાળ એના સંતાનોમાં ઉતરતા હોય છે કેટલાકના વાળ છે વાંકડીયા હોય તો એના સંતાનોના વાળ પણ વાકડી આવતા હોય છે તો આવી રીતે વાળમાં જે ફેરફાર છે એ પણ આનુવંશિકતાને કારણે હોય છે ત્યાર પછી

આપણે ભમરા ની વાત કરી હતી કે વસ્તી લાલ રંગ નો ભમરો હતો એમાં લીલા રંગ નો ભમરો ઉત્પન્ન એક થાય પ્રજનનની ની ક્રિયા દ્વારા તો પ્રજનન માંથી એનામાં આનુવંશિકતા આવી લીલા રંગની પછી એના સંતાનો બધા લીલા રંગના થતા ગયા તો એ બધા વારસામાં ઉતરતા ગયા ડીએનએમાં ફેરફાર થતો ગયો અને આખી જાતિ લીલા રંગની થઈ ગઈ તો એ લક્ષણ આનુવંશિકતા નું કહેવાય એ લક્ષણ કેવું કહેવાય આનુવંશિકતા નું કારણ કે પિતૃ પેઢીમાં એનો રંગ હતો એવો રંગ થયો તો આ બધા આપણે આનુવંશિકતા એટલે શું એના ઉદાહરણો જોયા હવે આ જે ઉદ્વિકાસ ની ઘટના છે એ સમજાવવા માટે વૈજ્ઞાનિક મેન્ડલ ડાર્વિન આવા વૈજ્ઞાનિકોએ આ ઘટના સમજાવવા માટે ખૂબ ફાળો આપ્યો છે ડાર્વિન જે વૈજ્ઞાનિક છે એને એક પ્રાકૃતિક પસંદગીનો વાદ આપેલો છે કે જે લોકો પ્રકૃતિ કુદરતને પસંદ હોય એવા સજીવો જીવી જાય છે બાકીના સજીવો જીવતા નથી એટલે એવા સિદ્ધાંતને પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત કહેવામાં આવે છે એ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપેલો છે એટલે આ ઉદ્વિકાશ અને ભિન્નતા સમજાવવા માટે ખાસ કરીને ડાર્વિન અને મેન્ડલ એને પોતે પ્રયોગો દ્વારા સમજાવેલું છે હવે આપણે બે કામાં પ્રશ્નો તમારા આપેલા છે પુસ્તકની અંદર એ જોઈએ પ્રશ્નો ત્રણ આપ્યા છે પેજ નંબર એકસો પચાસ એકસો પચાસ પેજ છે એમાં પ્રશ્નો આપેલા છે ત્રણ પ્રશ્નો છે એ પ્રશ્નો થોડુંક આપણે ચર્ચા કરીએ કે પેલો પ્રશ્ન એવો છે કે તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણ વાળા વ્યક્તિગત એ સજીવોની સંખ્યામાં વધારો કરે છે એમાં બે લક્ષણો છે ખાસ કરીને એક પ્રાકૃતિક પસંદગી આપણે એમણે કીધું ડારવીને જે પ્રાકૃતિક પસંદગી આપી છે એ પ્રાકૃતિક પસંદગીને કારણે પણ એમાં વધારો વિશેષ લક્ષણ વાળા સજીવમાં વધારો થાય છે અને બીજું છે આનુવંશિક વિચલન આનુવંશિક વિચલનને કારણે પણ વધારો થતો હોય છે બીજો પ્રશ્ન એવો છે કે એક એકલા સજીવ દ્વારા ઉપાજિત લક્ષણ સામાન્યત આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી કેમ તો આપણે હમણાં ઉપાજિત લક્ષણો જોયું ઉપાજિત લક્ષણો વિશે સમજાયું કે ઉપાજિત લક્ષણો છે એ આનુવંશિક નથી એનું કારણ એ છે કે એમાં ડીએનએ માં કોઈ ફેરફાર થતો નથી અને ડીએનએ માં જો ફેરફાર ન થાય તો એ આનુવંશિકતામાં ઉતરે નહીં એટલે આનુવંશિકતા લક્ષણો છે વારસાગત છે નહીં ત્રીજો પ્રશ્ન જોઈએ કે વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે તો વાઘની સંખ્યા ઘટે એ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે એના જનીનો છે જે વાઘના જનીનો છે એ વાઘની વસ્તી નાશ પામે એટલેના જનીનો કાયમી માટે ગુમાવી દે છે પાછા નવા એવા જનીનો ઉત્પન્ન આપણે કરી શકતા નથી એટલે ધીમે ધીમે વાઘ છે એ નાશ પામે પછી ક્યારે વાઘ જોવા મળે નહીં એટલે વાઘની વસ્તીમાં જે ઘટાડો થાય એ ચિંતાનો વિષય ગણાય તો આવી રીતે આપણે પ્રશ્નો જોયા અત્યારે આ લેક્ચર ત્રણ આટલું જોયું હવે પછી ના લેકચર બાકીનું છે એ જોશું અસ્તુ